નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ રાનિંગા અને આપ છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર. મિત્રો, આજે જે આગાહી મુજબ જ લગભગ સમગ્ર ગુજરાતમાં માવઠાનો માહોલ છવાઈ ગયો છે અને સેટેલાઇટ પિક્ચર આપણે જોઈએ તો તેમાં દેખાઈ રહ્યું છે કઈ રીતે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો પર વાદળો છવાઈ ગયા છે અને તેની સાથે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાંથી છાંટાછૂટીથી લઈને ઝાપટા સુધીના વરસાદના અને ઝાપટાથી પણ વધારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ, દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો, રાજકોટ જિલ્લામાં ગઈકાલે રાત્રે પણ માવઠું થયું હતું. પોરબંદર જિલ્લો, અત્યારે હાલમાં જૂનાગઢમાં પણ છાંટા ચાલુ છે. જામનગર સિટીમાંથી પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. અને હવે આજની વાત કરતાં પહેલાં જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય તેઓ વરસાદ હવામાનની રેગ્યુલર આગાહી અપડેટ માટે ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવી દેજો. મિત્રો, આજે માવઠાનો માહોલ છે તે આજે 6 તારીખ, ત્યારબાદ આવતીકાલે 7 તારીખ સુધી પણ યથાવત રહી શકે છે. 8 તારીખથી જે પશ્ચિમ તરફના વિસ્તારો છે, કચ્છ બાજુના અને સૌરાષ્ટ્રના, તેમાં શક્યતા ઘટી જશે અને વરસાદના વિસ્તારો પૂર્વ તરફ આવી જશે, એટલે કે પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં આવી જશે. અને ત્યાં 8 અને 9 તારીખ સુધી પણ અમુક વિસ્તારોમાં આ રીતનો માવઠાનો માહોલ જળવાઈ રહે અને વરસાદની શક્યતા ગણી શકાય. આજે સૌથી વધુ શક્યતા પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છના અમુક વિસ્તારો અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના અને ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ ગણી શકાય. મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી આસપાસ, ભાવનગર, ત્યાં પણ થોડી શક્યતા ગણી શકાય. મોડી સાંજે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે. થંડરસ્ટોર્મ થવાની શક્યતા પણ અમરેલી જિલ્લા આજુબાજુ, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટના અમુક વિસ્તારોમાં થોડીક ગણી શકાય. અને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં એક બે જગ્યાએ પણ થંડરસ્ટોર્મ થઈ શકે અને વરસાદનું પ્રમાણ આજે પણ આ રીતે ચાલુ જ રહેવાનું છે અને આવતી 24-48 કલાક સુધી આ રીતનો માવઠાનો માહોલ જળવાઈ રહેશે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતની ઉત્તર તરફથી પસાર થઈ રહ્યું છે અને હજુ 2 દિવસ સુધી ધીમે ધીમે આગળ વધશે. મિત્રો, આ હતી આજની અપડેટ. વરસાદની માવઠાની રેગ્યુલર અપડેટ લઈને આપણે આવીએ છીએ. તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી અપડેટમાં. આભાર.